જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર પ્રસાર માન તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં આપણે કયા કયા મુદ્દાઓ શીખવાના છે એ વિશે અભ્યાસ કરીશું તો સૌથી પહેલો મુદ્દો છે તમારો પ્રસાર માનનો અર્થ અને તેના લક્ષણો ત્યાર પછી બીજા નંબરનો મુદ્દો છે નિરપેક્ષ અને સાપેક્ષ પસાર માપનો ખ્યાલ ત્યાર પછી ત્રીજા નંબરનો મુદ્દો છે પ્રસારમાન એમાં નિરપેક્ષ અને સાપેક્ષ માપો એમાં છે તમારે પહેલું શીખવાનું છે વિસ્તાર તો વિદ્યાર્થીઓ વિસ્તારનો અર્થ લાભ અને એના ગેરલાભ વિશે માહિતી મેળવવાની છે ત્યાર પછી બીજા નંબરનો પોઈન્ટ છે તમારું ચતુર્થક વિચલન તો ચતુર્થક વિચલનનો અર્થ લાભ અને ગેરલાભ વિશે માહિતી મેળવવાની છે ત્યાર પછી ત્રીજા નંબરનો પોઈન્ટ છે તમારો સરેરાશ વિચલન તો સરેરાશ વિચલનનો અર્થ લાભ અને ગેરલાભ વિશે માહિતી મેળવવાની છે ત્યાર પછી છે ચોથો પોઈન્ટ પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલનનો અર્થ લાભ અને ગેરલાભ વિશે માહિતી મેળવવાની છે અને ત્યાર પછીનો લાસ્ટ પોઈન્ટ છે તમારું મિશ્ર પ્રમાણિત વિચલન તો મિશ્ર પ્રમાણિત વિચલનના અર્થ વિશે માહિતી મેળવવાની છે તો હવે વિદ્યાર્થીઓ આપણે જોઈશું સૌથી પહેલો પોઈન્ટ પ્રસાર માનનો અર્થ અને તેના લક્ષણો તો સૌથી પહેલાં પ્રસા પ્રસાર માનનો અર્થ તો પ્રસાર માન કોને કહેવાય તો આપણે અગાઉના ત્રણ પ્રકરણોમાં માહિતી માહિતી એકત્ર કર્યા બાદ તેનું વર્ગીકરણ કોષ્ટક રચના અને તેના મધ્યવર્તી સ્થિતિના માપ અને સરેરાશ જેવી બાબતોનો અભ્યાસ કર્યો છે હવે આપણે જાણીએ છીએ કે મધ્યવર્તી સ્થિતિ અને સરેરાશનું કોઈપણ માપ માહિતીનો સારાંશ અથવા કેન્દ્રવર્તી કિંમત રજૂ કરતું માપ છે પરંતુ એવું બની શકે કે કેટલાક અવલોકનોનો સરેરાશના માપની કિંમતની ખૂબ નજીકનો હોય અને કેટલાક અવલોકનો આ માપની કિંમતથી ખૂબ દૂર હોય તો જો વિદ્યાર્થીઓ તમને એવું કહે છે કે આપણે અગાઉના ત્રણ પત્રકો ત્રણ ચેપ્ટરો શીખ્યા એમાં તમે માહિતી માહિતી એકત્ર કરી ત્યાર પછી તેનું વર્ગીકરણ કર્યું ત્યાર પછી એનું કોષ્ટક રચનામાં ડિવાઈડ કર્યું ત્યાર પછી મધ્ય મધ્યવર્તી સ્થિતિના માપ અને સરેરાશ જેવી બાબતોનો પણ અભ્યાસ કર્યો પણ એના પરથી આપણને એ બાબત જાણવા મળે છે કે મધ્યવર્તી સ્થિતિ અને સરેરાશનું કોઈ ચોક્કસ માપ કે માહિતીનો સારાંશ અને કેન્દ્રવર્તી કિંમત રજૂ કરતું માપ છે પરંતુ કેટલીક વાર એવું પણ બની શકે છે કે અવલોકનોનો સરેરાશ માપની કિંમત ખૂબ જ નજીક હોય અથવા કેટલીક વાર એવું પણ બની શકે કે અવલોકનોના માપની કિંમત ખૂબ જ દૂર હોય છે તો આમ સમષ્ટિના એકમોના મધ્યવર્તી માપથી અવલોકનો કેવી રીતે ફેલાયેલા છે તે જાણવું ખૂબ ઉપયોગી છે મધ્યવર્તી સ્થિતિના માપો આંકડા શાસ્ત્રીય પૃથ્વીકરણમાં ખૂબ જ ઉપયોગી હોવા છતાં ફક્ત આ જ માપો પૂરતા છે તેવું નથી આ માહિતી આપણે એક ઉદાહરણ લઈ આ બાબત નીચેની એક આકૃતિ દ્વારા આપણે સમજીશું તો જુઓ અહીંયા આગળ તમે એક આકૃતિ જોઈ શકો છો કે જોઈ શકો છો કે સામે ઘર છે પછી વચ્ચે નદી જાય છે અહીંયા આગળ એની મહત્તમ ઊંડાઈ આપેલી છે નદીની મહત્તમ ઊંડાઈ એકસો પચાસ છે ત્યાર પછી અહીંયા આગળ જોઈ શકો છો કે સામે એક ફેમિલી છે તો જો આ માહિતી આપણને આ આકૃતિ આપને શું સમજાવવા માગે છે તો એક વ્યક્તિ તેના કુટુંબ સાથે એકવાર જંગલ ફરવા ગયો કે આ જે વ્યક્તિ છે એના કુટુંબને લઈને એકવાર જંગલમાં ફરવા જાય છે તેઓને આગળની મુસાફરી કરવા માટે જંગલમાં એક નદી પાર કરવાની હતી અને હોડી પ્રાપ્ત ન હતી કે આ વ્યક્તિ હતી એને જંગલમાં ફરવા ગયા હતા તો એમને એક આગળ ફરવા માટે એમને એક વચ્ચે નદી આવતી હતી અને આગળની મુસાફરી કરવા માટે એમને નદી પાર કરવાની હતી હવે આ નદીને પાર કરવા માટે એમની પાસે હોડીની વ્યવસ્થા ન હતી અને તે વ્યક્તિ જાણતો હતો કે નદીની સરેરાશ ઊંડાઈ સો સેમી છે અને તેમના કુટુંબના બધા જ સભ્યોની સરેરાશ ઊંડાઈ એકસો સેમી છે તેથી તેણે વિચાર્યું કે બધી જ વ્યક્તિઓ કોઈપણ જોખમ સિવાય નદી પાર કરી શકે છે પરંતુ આ નદીની મહત્તમ ઊંડાઈ એકસો પચાસ સેમી હતી અને તે વ્યક્તિની એક પુત્રીની ઉંમર નેવું સેમી હતી તો હવે આપને સમજી શકીએ છીએ કે તેઓ બધા નદી પાર કરવા જાય તો શું થાય આમ સ્પષ્ટ છે કે ફક્ત સરેરાશ જાણવાથી અને અવલોકનોના ફેરફારો ફેલાવાની માહિતીથી આપણને ચોક્કસ કિંમત મળી શકતી નથી કે જો એ વ્યક્તિને ખબર હતી કે નદીની ઊંડાઈ સરેરાશ ઊંડાઈ સો સેમી છે અને એમના બધા કુટુંબના સભ્યો છે એ સભ્યોની ઉંમર ઊંચાઈ એકસો પચીસ સેમી હતી પરંતુ નદીની મહત્તમ એટલે કે વધારેમાં વધારે ઊંડાઈ એકસો પચાસ સેમી હતી અને એ વ્યક્તિની પુત્રીની ઉંમર હતી નેવું સેમી એટલે આપણે અનુમાન લગાવી શકીએ કે જ્યારે સો સેમીની સરેરાશ ઊંડાઈ હશે ત્યારે બધી વ્યક્તિઓ પસાર કરી શકે છે નદી પરંતુ જો મહત્તમ ઊંડાઈ સુધી પાણી હોય એટલે કે એકસો પચાસ સેમી સુધી જો પાણી હોય તો એમાંથી એની વ્યક્તિઓની ઉંમરમાંથી ઊંચાઈમાંથી કોઈ પણ વ્યક્તિએ નદી પસાર કરી શકતી નથી હવે આપણે જોઈશું પ્રસાર માનના ઈચ્છનીય લક્ષણો કેના લક્ષણો વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો પ્રસાર માનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ કે પ્રસાર માનની વ્યાખ્યા છે સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ કે પ્રસાર માપની ગણતરી છે એ ગણવામાં સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ તેની ગણતરી માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ કે પ્રસાર માપની જ્યારે આપણે ગણતરી કરીએ છીએ એ વખતે માહિતીના જેટલા પણ અવલોકનો છે એ બધાનો જ ઉપયોગ થયેલો હોવો જોઈએ તે નિદર્શના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શો લેવામાં આવે તો તેમાંથી મળતું પ્રસાર માપ લગભગ સરખું મળવું જોઈએ કેવું કહે છે કે તે નિદર્શનના સાપેક્ષ સ્થિર માપ હોવું જોઈએ એટલે કે સમષ્ટિના સમાન કદમાંથી જુદા જુદા નિદર્શો એટલે કે એક જ માહિતીના અલગ અલગ ભાગો દ્વારા માહિતી લેવામાં આવે તો પણ બધાનું માપ લગભગ સરખું જ મળવું જોઈએ તેની કિંમત પર માહિતીના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની કોઈ અસર પડવી જોઈએ નહીં કે માહિતી જે આપેલી છે એના સૌથી નાના અને સૌથી મોટા એકમ પર એની પસર અસર ઓછી થવી જોઈએ નહીં અથવા ઓછી થવી જોઈએ ત્યાર પછી આપણે જોઈશું પ્રસાર માનના સાપેક્ષ અને નિરપેક્ષ ખ્યાલો તો જુઓ પ્રસાર માનના સાપેક્ષ અને નિરપેક્ષ ખ્યાલોમાં સૌથી પહેલાં આપણે જોઈશું નિરપેક્ષ ખ્યાલ જે પ્રસાર માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે શું કહે છે કે જે પ્રસાર માપના જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તેને માહિતી તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે દાખલા તરીકે જો માહિતીના અવલોકનો એક કિલોગ્રામ હોય તો પ્રસારના નિરપેક્ષ માપનો એકમ પણ કિલોગ્રામ થશે કે અમને અહીંયા આગળ તમને એક ઉદાહરણ આપેલું છે કે પ્રસાર જો માહિતીના અવલોકનોનો એક એકમ કિલોગ્રામ હોય તો જે માહિતી આપેલી છે એનું નિરપેક્ષ માપનો એકમ પણ કિલોગ્રામ જ થશે બે કે તેથી વધુ માહિતી સમૂહના અવલોકનો જુદા જુદા એકમો ધરાવતા હોય અને તેઓના પ્રસારની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી ન બને કે શું કહે છે કે બે અથવા બેથી વધુ માહિતીઓનો સમૂહ હોય અને અવલોકનોના જુદા જુદા એકમો ધરાવતા હોય તો તેઓના પ્રસારની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી ન બને આ માહિતી આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાની છે ધારો કે એક શાળાના વિદ્યાર્થીઓના વજન અને તેમની ઊંચાઈ સેમીમાં આપેલી છે કેમ કે શાળાઓના વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં છે અને ઊંચાઈ સેમીમાં છે હવે વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈની માહિતીમાંથી સેમાં વધુ પ્રસાર છે તે જાણવા માટે તેના નિરપેક્ષ માપ મેળવીએ તો વજનની માહિતીમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માર્ક્સનો એકમ કિલોગ્રામ થશે કેમ કે છે કે હવે વિદ્યાર્થીઓનું જે વજન અને ઊંચાઈ છે એ બે છે એક તો કિલોગ્રામમાં આપેલું છે અને બીજું સેમીમાં આપેલું છે તો એમાંથી જે માહિતીનું વધારે પ્રસાર તરીકે ઉપયોગ થાય છે એ માહિતી આપણે મેળવવાની છે તો નિરપેક્ષ માપ મેળવીએ તો વજનની માહિતીમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપનો એકમ કિલોગ્રામ થશે જ્યારે ઊંચાઈની માહિતીમાં રહેલા નિરપેક્ષ માપનો એકમ સેમીમાં થશે હવે બંનેઓ નિરપેક્ષ માપના મૂલ્યોના એકમ જુદા જુદા છે તેથી તેમની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ તરીકે તે શક્ય બની શકે નહીં હવે આપણે જોવાનું છે સાપેક્ષ માપ તો જુઓ સાપેક્ષ માપ તો પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે બે કે તેથી વધુ માહિતી સમૂહના અવલોકનો એક અવલોકનોના એકમો ભિન્ન હોય ત્યારે તેમના પ્રકારની પ્રસારની સરખામણી સાપેક્ષ માપથી થવી જોઈએ હવે જો સામાન્ય રીતે સમૂહના અવલોકનોમાં કેટલાક પ્રસારના નિરપેક્ષ અને સમૂહના અવલોકનોની યોગ્ય સરેરાશના ગુણોત્તરને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે કેવું કહે છે કે સમૂહના અવલોકનોમાં જે રહેલા પ્રસારનો નિરપેક્ષ માપ અને સમૂહના અવલોકનોનો યોગ્ય સરેરાશ ગુણોત્તર છે તો એનું પ્રસારનું જે સાપેક્ષ માપ છે એ પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહે છે અને આ માહિતી અને આ માપ માહિતીના અવલોકનોના એકમથી મુક્ત હોય છે કે પ્રસારના જે સાપેક્ષ માપ છે એને પ્રસારાંક તરીકે ઓળખવામાં આવે છે અને આ જે પ્રસારાંકનો જે માપ છે એ અવલોકનોના એકમથી મુક્ત હોય છે એટલે કે અલગ હોય છે આ થયું તમારું પ્રસાર માપનો અર્થ તેના વિશે સમજૂતી અને સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપ અંગેની